નમસ્કાર. આજની ગીજુભાઈની વાર્તા છે ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ધમ ધમાધમ. ઘરમાં એક નાનું સરખું ગામ, ગામમાં બધા લોકો રહે. એમાં એક ગામમાં પટેલ અને પટલાણી રહે. ગામના પટેલ, ગામના આગેવાનને પટેલ કહેવાતા. તો ગામના પટેલ અને પટલાણી રહે. એક વખત એ ગામની અંદર ભેંસ વેચવા વાળો ભાઈ આવ્યા. કેટલી બધી ભેંસું આવી ગઈ લઈને વેચવા. ગામના પાદરમાં એણે તો ઉતારો કર્યો. જેને જોતી હોય ને ભેંસ જોવા આવે, પોસાય તો ભેંસ લે. પટેલને એમ થયું કે આપણા ઘરમાંય કાંઈ દૂજાણું છે નહીં, દૂધનું ઢોર છે નહીં, એક જો ભેંસ લઈ લઈને તો સારું. પટલાણી કે હા, એ વાત સાચી હોય કે ભેંસ તો લેવી જ જોઈએ. પટેલ કે હા, ભેંસ લઈ લેવી છે પટલાણી આપણે. પટલાણી ખરેખર આપણે ભેંસ લેવી છે? તો હા હા, કે ભેંસ લઈ જ લેવી. જો ભેંસ હોય તો કેવી મજા, છોકરાઓને દૂધ પીવા થાય, ચા પીવા થાય. ઘરનું દૂધ હોય તો સરસ મજાનો ચા બને, ઘરનું ઘી ખાવા થાય, અને ઘાટી રેડિયા જેવી તો છાશ પીવા મળે છે. અને એને આપણે થોડીક ટીપુ ટીપુ છાશ આપણે પીએ, અને થોડીક કે આપણા સગાઉને છાશ દેવાય, દૂધ દેવાય, માખણ દેવાય, દહીં દેવાય, આપણે ખાઈને બાજુવાળા ખાઈ છે. પટલાણી કે બધી વાત સાચી, દૂધ દેવાય, ઘી દેવાય, પણ આ ઘાટી રાબડા જેવી છાશ થાય ને, એ હું કોઈને દેવા દઈશ નહીં. પટેલ કે કેમ? તો કે એ ઘાટી રાબડા જેવી છાશ છે ને, એ તો હું મારા પિયરિયાને જ મોકલીશ. મારે માને, મારા બાપને, મારા ભાઈને, મારા ભાભીને, મારી બેનને, એ બધાને દઈશ. બાકી અહીંયા કોઈને હું ખાવા દઈશ. પટેલ કે એમ થોડું હાલે, એ કે દૂધ ને દહીં ને ખાવા દઈને છાશ નહીં દેવાની? એ કે ખીજાણો પટેલ તો કે છાશ દેવી પડશે. એ કે મારી માને દેવી પડશે, મારા બાપાને દેવી પડશે, મારા ભાઈને દેવી પડશે, મારી બેનને દેવી પડશે, મારા પાડોશમાં દેવી પડશે. પટલાણી કે નહીં, તમે દૂધ દેવું હોય તો દેજો, ઘી દેવું હોય તો દેજો, દહીં દેવું હોય તો દેજો, પણ ઘાટી છાશ તો મારા પિયરને જ હું મોકલીશ. અહીંયા કોઈને એક ટીપુ છાશ ખાવા દઈશ નહીં. બાજી પીડા દઈ. શેઠ કે તારા હગા બધા હગા, એ કે મારા હગા કાંઈ નહીં. કે નહીં, હું તો છાશ મારા હગાઉને જ દઈશ. તારા હગાને દૂધ મોકલજે, ઘી મોકલજે, પણ છાશ મોકલવા દઈશ નહીં. પટલાણી કે તમારા હગાઉને હું છાશ તો ખાવા દઈશ જ નહીં, બિલકુલ ખાવા નહીં દઉં છાશ. બાજી પીડા. પટેલ કે તું બોલમાં મારા સામે બંધ થઈ જાય. કે તો કે નહીં, છાશ તો હું કેને દઈશ, મારા સગાને જ, મારા પિયરિયામાં જ મોકલી છે. એવા ભાઈ જા, એવા ભાઈ જા, સામ સામા લાફા લાફી કરી લીધી. શેઠે બેક માર લીધા, પટલાણીએ બેક પટેલને મારી લીધ્યો, અને ઝઘડા ઝઘડી થઈ ગઈ. સામે એક વાણિયાની દુકાન, સામે વાણિયાની દુકાન. વાણિયો દુકાનમાં બેઠું બેઠું જોવે કે આ કે બાજે છે કેમ. એ કે જોયું, વિચાર્યું પેલા શું કરવા બાજે. તો કે ભેંસ નહીં, છાશ હાટું બાજે. વાણિયો બધું સાંભળે, વાણિયા નથી, હજી ભેંસ આવી નથી, ભેંસ હજી લીધી નથી, અને આ પટેલ પાસે 5 રૂપિયા નથી ભેંસ લેવાના. અને ખોટે ખોટા બે બાજે છે. અને પટેલ તો એવો ખીજાણો, એવો ખીજાણો, લાકડી કાઢી ગયો. પટલાણીને કે ખબરદાર જોઈ કે છાશ તારા પિયરિયા નથી દીધો, આમ મારવા ગયો ને તો વાણિયો આવ્યો. તો પટલાણી સામે લાકડી ઉપાડી બીજી, ખબરદારી કે મારા પિયરને જ છાશ દઈશ, તમારા કોઈને છાશ દઈશ નહીં. આવું બે હામ હામી લાકડી ઉપાડી મારવાની તૈયારી કરતા ત્યાં વાણી આવ્યો. કે ભાઈ ઉભા રહી. વાણીએને ખબર પડી ગઈ કે આ બે હાવ ખોટે ખોટા બાજે છે ને, હમણાં બેને માથા તૂટી જાય. કે મારા ઝાપટું તો એકબીજા મારી લીધી છે, મારા મારી કરી લીધી છે. વાણીઓ દુકાનમાં થયો કે પટેલ પટલાણી ઉભા રહ્યો, તમે મારવાય મારજો. જેને છાશ ખાવા દેવી છાશ ખાવા દેજો, દૂધ દેવું હોય ને દૂધ દેજો, જેને ના દેવી ના દેતા. પણ પેલા એક મારી વાત સાંભળો. તો પટલાણી કે હા બોલો, ગાલો આપણે બે તો પછી બાંધી લેવું. પટેલને કહે કે બોલો શું છે વાણિયાને કહે. તો કે તમે કે છાશ આટું બાંધો છો, પણ તમારી ભેં છે ને ખીલેથી તોડાવી છે, અને મારા દુકાનમાં કે ગરી ગઈ, કપાસિયાની ગુણી તોડીને ખાઈ ગઈ. કે કપાસિયાની ગુણી તોડીને ખાઈ ગઈ. પેલા એ કે મારી કપાસિયાની ગુણીના પૈસા લાવો, પછી તમે છાશ આટું ને ઘી આટું દૂધ આટું બાંધજો, પેલા મારી કપાસિયાની ગુણીના પૈસા આપો. પટેલ ને પટલાણી બે હામ હામું જોવે. એ કે પણ એ કે વાણિયાને કે અરે શેઠ, પણ તમને શેના પૈસા? પટેલ પટલાણી કે
તો કે તમારી ભેંસ મારો કપાસિયા ની ગુણી ખાઈ ગઈ કે દુકાન માં આવીને. પણ ઓલો પટલાણી પટેલ કે અમારી પાસે તો ભેંસ હજી ક્યાં લીધી? તો વાણીઓ કે હું તમને ક્યારનો કહું છું તમે ભેંસ લીધી નથી, તો આ છાસ આટું છે ના બાંધો છો? હજી ભેંસ તો ભાગોડે છે, પછી છાસ છાગોડે છે, અને તમે ઘરમાં ક્યાં ધમધમાધમ કરો છો? એ કે છાનું મુના બેસી જાઓ, કામ મંડો કરવા તમારે ભેંસ લેવાના 5 રૂપિયા છે. તો પટેલ કે એ તો કઈ પૈસા તો નથી, તો પણ છાસ આટું શું કરવા બાજો? પછી તો પટેલ ને પટલાણી તો બે છે ને, છાનું મુના બેસી ગયા, પટલાણીએ રોટલા ઘડી નાખ્યા, પટેલે ખાય અને ક્યાંકથી ક્યાંક ચબુડીએ કેટલી છાસ લેવાય છે વિસલાના ઘરેથી. એ છાસ તો ચીપુ એક પી અને બે ખાવાના કામે ચડી ગયા. વાણીઓ રાજી થતો થતો વયો ગયો અને આ રીતે શેઠે ખાધું પીધું ને મોજ કરી ગોખલામાં ગોટી મારી વાર્તા.